स्टूडेंट्स मायसेल्फ मितेश आहे आज आपणे मेथ्स ની અંદર સોતે 1.3 ના એક્ઝામ્પલ્સ જોવાના છે મિત્રો અહીં સોતે 1.3 ની અંદર ચોથો ક્વેશ્ચન આપ્યો છે કે 0.999 ને p ઓપન q સ્વરૂપમાં દર્શાવો તો મિત્રો આપણે જાણીએ છીએ કે આને કેવી રીતે આપણે દર્શાવીએ છીએ અહીં 9 એક જ અંકનું પુનરાવર્તન થાય છે इतना मटे आने को 0.9999 आने 0.9 बास हो गए लगभग शुरू आपने जाने से शुरू कराओ उसे जेकी मतलब आपने पी ओपन पी शुरू का दर्शा वाली चीज ते ने शुरू करो ऊपर से एक्स करेंगे धारो ऊपर से तो आपने धारी है धारो के एक्स बराबर 0.999 एक अंक में उन्हें वर्तन था इसलिए बनने वाजू 10 वाले गुणा दस बराबर 10 गुणिया 0.999 दस बराबर 10 अंदर ब्रैकेट में आ से कितना हो से 10 से 10 एक पॉइंट जमणी बाजू पर से तो आ से 9.999 नेक्स्ट स्टेप सुन छे आज ये अपन ने पदमोड़ी संख्या पड़ी तेने हवे बात करवाना के आपा एक्स पाछो अहीं मेळवीशु એના માટે શું કરીએ છીએ આપણે આજે આપણને પદ પડ્યું છે એનેમાંથી x ને બાદ કરીએ છીએ માઈનસ x એટલે 0.999 બરાબર છે તો 10x બરાબર 9 પછી આપણે શું કરીએ છીએ આ બંનેનો સરવાળો લખીએ છીએ આપણને સરવાળો પછી લખવાનો પદ આપણને મળી જશે 9 plus 0.999 तो हो आपको ऊपर वाला x का सेट है u 10x 9 + x x आपको शोधना है डाबी बाजू ले 10x - x 9 माटे 9x 9 और x 9 ना 9 માટે x આવશે 1 આપણને આશ્ચર્ય થાય કે x x બરાબર 1 કેવી રીતે આવે ગુણાકમાં કેમ ના તો મિત્રો આપણે જોઈ શકીએ કે અહીં x ની વેલ્યુ કેટલી છે આપણને જે સંખ્યા આપી છે કેવી છે 0.9999 છે બરાબર માત્ર 0.1 જ આપણે અંદર એડ કરીએ તો પણ મૂલ્ય કેટલું થઈ જાય 1 થઈ જાય છે તો નજીકનું હોવાથી આપણને x બરાબર 1 મળે છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 1/70 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો અહીં આપણે તો 1 ને 70 વડે ભાગવાનું છે અને પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી છે તે આપણે શોધવાનું છે મતલબ કે કેટલા સંખ્યા પછી અંકો પુનરાવર્તિત થાય છે તે આપણે શોધવાનું છે તો આપણે 1 નો 70 વડે ભાગાકાર કરી एक नो सत्तर वाले भाग ना चाले इतने आपने सुपर ऊपर से नहीं जीरो मुक्की है एक जीरो मुक्की है ऊपर सो आपसे पॉइंट दस नंबर सत्तर वाले भाग ना चाले बेस जीरो मुक्की है बेस जीरो था तो यहीं पर एक जीरो बढ़ी जाए अन्ना पॉइंट चला अगर एक जीरो आ गया से हम इतनो ध्यान में रखो जो तो एक जीरो ऐड करो तो फर्स्ट टाइम ऊपर पॉइंट आ गया પછી તમે જો વધારે એક ઝીરો અહીં એડ કરો તો તમારે પોઈન્ટ પછી પણ એક ઝીરો મૂકવો પડે 70 અને 100 100 ના ઘડી 70 ના ઘડિયામાં 100 કરતા નાની વેલ્યુ ક્યારે આવે તો આપણે જાણીએ છીએ 70 જો 68 70 પંચા 85 70 છમ 102 એટલે 70 પંચા 85 આપણે લેવું પડશે 85 લેશું તો રહેશે કેટલા 15 કરતા 70 નાના છે 0 70 પંચા 85 70 છમ 102 70 સત્તા કેટલા થશે 119 70 અઠા 136 તો આપણે અહીં મૂકો આપણે 70 છત્તા 136 કેટલા આવશે 14 0 હવે 70 અઠા 136
કેટલા આવશે 4 આયા એક શૂન્ય મૂકી દઈએ 40 17 2 34 6 0 17 તારી 51 9 0 17 85 5 0 17 2 34 17 તારી 51 એટલે 17 2 34 લાવવા પડશે કેટલા આવશે 16 ભાગના ચાલે 500 શૂન્ય મૂકી 160 તો 160 ના ભાગ્યા 17 કહીએ કયો કે 17 ના ઘડિયામાં કઈ સંખ્યા આવશે 160 માટે તો 17 18 કેટલા થશે 136 17 9 153 આપણે લઈએ 17 9 153 કેટલી વેલ્યુ આવશે 7 7 ને શૂન્ય મૂકીએ 17 5 85 17 4 68 68 2 0 17 1 70 3 0 17 2 34 17 1 70 લેવો પડશે 13 0 0 મૂકીએ 130 તો 17 ના ઘડિયાની કઈ સંખ્યા લેવી પડશે 17 85 17 6 102 17 17 119 17 17 119 તો અહીંયા આવશે મિત્રો કેટલા 11 0 17 17 119 તો 17 6 102 કેટલા આવશે મિત્રો 110 માંથી બે જશે 8 0 17 85 17 4 68 80 માંથી 68 જશે કેટલા રહેશે 12 12 ને પાછા આપણે 12 4 માં આગળ 0 આગળ હું અહીં લખું છું 120 બરાબર છે આપણે 12 ચલાવી રહ્યા છે 17 17 છે કેટલા આવશે 17 17 119 17 17 119 કેટલા મળ્યા 1 તો આપણે મિત્રો જોઈ શકીએ આપણે જે પછી સ્ટાર્ટ કર્યું હતું 1 થી તે આપણને પાછું મળી ગયું હવે પછીનો આપણે નંબર્સ લેશું તો શું થશે આનું પુનરાવર્તન થશે બરાબર છે 1 છે તો આપણે ભાગ ચલાવવાને પાછો આપણે 0 મૂકવા પડશે એટલે પાછું જે આપણે કરીએ ભાગફળ આપણું પુનરાવર્તન થવાનું શરૂ થઈ જશે તો આપણે 1 ભાગ્યા 17 કરીએ તો અભિવ્યક્તિમાં પરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે જોવાનું છે એટલે કે પરાવર્તિત અંકોની સંખ્યા ભાગફળની સંખ્યા છે એ વધુમાં વધુ કેટલી છે તે આપણે જોવાની છે તો ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 તો આપણે જોઈ શકીએ 1 ભાગ્યા 17 કરીએ બરાબર તો આપણને જવાબ મળે છે 0.058823529411764 7 અને આનું પાછું થશે પાછું પુનરાવર્તન થશે તો એ પુનરાવર્તિત અંકો કેટલા થશે પુનરાવર્તિત અંકો બરાબર 16 થશે મિત્રો અહીં તમારે એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ આપણે એકના છેદમાં કોઈ સંખ્યા આપી હોય અને તેમાં પુનરાવર્તિત થતા અંકોની સંખ્યા પૂછી હોય તો તે જેટલી છેદમાં આપી હોય તેના કરતાં એક ઓછા નંબર જેટલી સંખ્યા અહીં પુનરાવર્તિત થતી હોય બરાબર છે 1/17 આપ્યું છે તો અહીં કેટલા અંકોની અંકો પુનરાવર્તિત થતા હશે 16 પછી અંકો પુનરાવર્તિત થશે અમુક કિસ્સાની અંદર આ સાચું પણ નથી એકના છેદમાં 12 તમે લો ત્યાં પુનરાવર્તિત અંકોની સંખ્યા 11 ના આવરણ માત્ર 6 જ આવે છે અમુક કિસ્સામાં એ ખોટું પણ સાબિત થાય છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ નીચેની સંખ્યાનું સમય સંખ્યા અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો આપણે મિત્રો અહીં 5 સંખ્યા આપી છે એમાં કઈ સંખ્યા સમય સંખ્યા છે કઈ અસમય સંખ્યા છે તે આપણે જોવાનું છે આપણે પહેલી સંખ્યા જોઈએ પહેલી સંખ્યા છે √23
બરાબર છે 23 નું વર્ગમૂળ નીકળે છે નથી નીકળતું તો આ સંખ્યા કેવી સંખ્યા હશે અસમય સંખ્યા હશે આપણે ત્રણ સમય સંખ્યાનું ઉદાહરણ જોઈ ગયા જેની અંદર પાઈ ની વેલ્યુ આવે બધા વર્ગમૂળ વાળી વેલ્યુ આવે રૂટ વાળી વેલ્યુ આવે તે બધી સામાં આવે અસમય સંખ્યામાં આવે કારણ કે આનું તમે વેલ્યુ શોધો તો તે તમને અનંત અનાવૃત પ્રકારનું મળશે વર્ગમૂળમાં 225 તો મિત્રો આપણે જાણીએ છીએ 225 નું વર્ગમૂળ કરશું તો કેટલા આવશે 15 આવશે અને 15 ને આપણે 15 ના છેદમાં 1 એટલે કે p / q સ્વરૂપમાં લખી શકીએ એટલા માટે આ 15 કેવું થશે સમય સંખ્યા થશે નેક્સ્ટ જોઈએ 0.3796 આપણને ફિક્સ વેલ્યુ આપી દીધી છે દશાંશ સ્વરૂપમાં કે એ સંખ્યા છે પાછળ ડોટેડ કંડમાં નથી આવ્યું એટલા માટે અનંત પણ નથી તો આ કેવી સંખ્યા થશે આ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી થશે તો આ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ 7 થશે કારણ કે અહીંયા આપણે પાછળ ફિક્સ નંબર આપી દીધા છે અને જો 7 દશાંશ અભિવ્યક્તિ હોય તો તે સંખ્યા કેવી હોય તો તે હોય સમય સંખ્યા નેક્સ્ટ જો 7.478478 આપણે મિત્રો જોઈ શકીએ કઈ પોઈન્ટ પછી જે આપણે નંબર્સ આપ્યા છે તેમનું કઈ રીતે જૂથ બને છે 7.478 આ 478 નું શું થઈ રહ્યું છે પુનરાવર્તન થઈ રહ્યું છે બીજું પાછળ ડોટેડ કરીને આપ્યું છે એટલા મતલબ કે આ અનંત સુધી જાય છે મતલબ આ અનંત પણ છે અને પુનરાવર્તિત થાય છે એટલે આવૃત પણ છે તો આ થઈ ગયું આપણું અનંત આવૃત અને જો અનંત આવૃત હોય તો તે સંખ્યા કેવી હોય સમય સંખ્યા હોય અહીં મિત્રો આપણે જોઈ શકીએ આપણને જે સંખ્યા આપી છે કયા પ્રકારની છે તો એક તો કે અનંત છે બીજું અંકોનું જૂથ અહીંયા તૈયાર થાય છે તો કે જૂથ બનતું નથી એટલા કેવા પ્રકારની કહેવાશે અનંત અનાવૃત કહેવાશે અને અનંત અનાવૃત હોય દશાંશ અભિવ્યક્તિ તે સંખ્યા કેવી સંખ્યા કહેવાય અસમય સંખ્યા કહેવાય બરાબર છે મિત્રો તો અહીં આપણને આ પ્રકારે અહીં સમય સંખ્યા અને અસમય સંખ્યા મળશે બરાબર છે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જોઈશું થેન્ક યુ